હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે આ માથામાં નાખવાના રબર બનાવતા શીખવાનું છે આ રીતે બધા આપણે અલગ અલગ છે આ રીતે આપણે અલગ અલગ બધા બનાવ્યા છે માથામાં નાખવાના રબર આટલા બધા આપણે બનાવ્યા છે તમે રોજે આમાંથી ચારસોથી પાંચસો રૂપિયા ઘેર બેઠા કમાશો ને આપણે સીવા ક્લાસમાં આજે તે શીખવાનું છે આપણે પહેલાં આ રીતે કાપડ કટિંગ લેવાનું છે તેનું માપ બતાવું લંબાઈ આપણે પાંત્રીસ રાખવાની છે ને આપણે ઊભી લંબાઈ ચાર રાખવાની છે આ રીતે તમારે તેનું માપ રાખવાનું છે ને આપણે અહીંયા આગળ આપણે બે સિલાઈ મારી દેવાની છે ડબલ કરીને આપણે ત્યાર પછી હવે આ રીતે ઉપરનું જે કાપડ હોય આપણે ડબલ રાખ્યું હતું તેનું ઉપરનું કાપડ હોય તે આપણે આ રીતે વારી દેવાનું પછી આપણે જે નીચેનું કાપડ છે તે આપણે આ રીતે વારીને નીચેનું કાપડ અંદર દબાય નહીં તે રીતે આપણે આ ધ્યાનથી આ રીતે સિલ્લાઈ મારવાની છે આ રીતે તમારે અહીં આગળ કિનારી ઉપર સિલ્લાઈ મારી દેવાની આ રીતે તમારે સિલાઈ મારતું જવાનું છે અને આગળ આપણે ધીરે ધીરે બહાર ખેંચતું રહેવાનું છે એટલે આખું આપણે કવર કરવાનું છે આપણે આખું કવર થઈ જશે આ રીતે પ્લીઝ ચેનલ ઉપર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો આપણે ગુજરાતીમાં સીવા ક્લાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ ને લાઈક કોમેન્ટ ને તમારા કોઈ બી મિત્ર જોડે હોય તેની જોડે શેર કરો તો આ વિડીયો તેમને મળતો રહે આ રીતે તમારે આગળ જુઓ ધાર ઉપર આ રીતે મશીન મારતું રહેવાનું ને આપણે કાપડ ખેંચતું રહેવાનું છે આ રીતે અહીં આપણે થોડુંક બાકી રહે તો આપણે બહાર કાઢી લેવાનું અને તેમાંથી આપણે પકડીને આ રીતે તમારે પલટાઈ દેવાનું આ રીતે તમારે આખું કવર થઈ ગયું આપણે આગળ થોડુંક કાપડ રહ્યું તેની આપણે ઇલાસ્ટિક નાખવાનું છે આ રીતનું આપણે બજારમાં મળી જતું હોય છે ગોર ને તેનું માપ આપણે કેટલું લેવાનું છે આપણે સાત ઇંચ રાખવાનું છે ને આપણે હવે કટિંગ કરી દેવાનું અહીંયા આગળથી ને આપણે એક સેફ્ટી પિનની જરૂર પડશે આપણે સેફ્ટી પિનની મેં આપણે આ રીતે પરવીને અહીંયા આગળથી આપણે આ રીતે બહાર કાઢી લેવાનું છે આપણે ગુજરાતીમાં સીવા ક્લાસના દરેક કામ શીખવાડીએ છીએ તો તમારે સીવણ ક્લાસ શીખવાનો ઇન્ટરેસ્ટ હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો આપણે દરેક કામ આપણે શીખવાડીએ છીએ આપણે આ રીતે અહીં આગળ બહાર કાઢી લેવાનું આ રીતે સેફટી પિન આપણે કાઢી નાખવાની આપણે અહીંયા આગળ આ રીતે બધું ભેગું કરી દેવાનું અને ત્યાર પછી આપણે અહીં આગળ ઇલાસ્ટિક ઉપર ગાંઠ માર દેવાની આ રીતે અહીં આગળ આપણે ડબલ ગાંઠ મારી દેવાની ત્યાર પછી આપણે આ રીતે ખેંચી નાખવાનું એટલે આપણે અંદર બધું કમ્પ્લીટ ગોઠ ગોઠવાઈ જાય ને અંદર આપણે ઇલાસ્ટિક જતું રહે ને અહીંથી આપણે અંદર ઇલાસ્ટિક નાખી દેવાનું ને આપણે આપણે જે ખૂણો જે રાખ્યો હતો થોડોક તેની ઉપર આપણે મશીન મારી દેવાનું છે આ રીતે તમારે આગળ આ રીતે અંદર કાપડ ફસાઈ દેવાનું ને આપણે ધાર બહાર દેખાવી ના જોઈએ તે રીતે ને ત્યાર પછી આપણે ત્યારબાદ આપણે ઉપર સિલ્લાઈ મારી દેવાની આ રીતે એટલે તમારે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું આ રીતે તમારે કમ્પ્લીટ બની જશે ને આપણે રોજ સવારે દસથી બારની અંદર વિડીયો મૂકીએ છીએ દરેક વિડીયો જોવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ને થેન્ક યુ ફોર વોચિંગ